મહત્વના સમાચાર દ્વારકાથી દ્વારકામાં મતદાન જાગૃતિ માટે તંત્રની અનોખી પહેલ સો ટકા મતદાન માટે વહીવટી તંત્રની અનોખી પહેલ સામે આવી છે શિવરાજપુર બીચ પર આઠથી બાર મે સુધી નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે મતદાન કર્યાનું નિશાન બતાવો અને નિઃશુલ્ક એન્ટ્રી મેળવોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અનેક હોટેલ માલિકોએ પણ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી મતદાન કર્યાનું નિશાન બતાવો અને અપાશે સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે દ્વારકામાં મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે સો ટકા મતદાન માટે તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે શિવરાજપુર બીચ પર આઠથી બાર મે સુધી નિશુલ્ક પ્રવેશની જાહેરાતની વાત છે મતદાન કર્યાનું નિશાન બતાવો અને નિઃશુલ્ક એન્ટ્રી મેળવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અનેક હોટૅલના માલિકોએ પણ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે મતદાન કર્યાનું નિશાન બતાવો તેમને સો ટકા સાત ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે પ્રકારની જાહેરાત હોટેલ માલિકો દ્વારા કરવામાં આવી છે આગામી ચૂંટણી જે લોકસભાની આવી રહી છે ત્યાંમાં સરકાર દ્વારા અને તંત્રો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન થાય અને સશક્ત સરકારનું નિર્માણ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા અનેક જાગૃતિના રૂપે અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે અને અનેક જાહેરાતો કરવામાં આવે છે જેમાં સરકાર દ્વારા જે લોકો મતદાન કરવા જશે એને શિવરાજપુર બીચની સાતથી નવ સુધી એન્ટ્રી મતદાન જે બતાવશે ટીક એમને એન્ટ્રી ફ્રી આપ રાખવામાં આવેલ છે તેમજ આ પહેલમાં દ્વારકા હોટલ એસોસિએશન પણ ભાગ લેશે અને આ સાતથી નવ તારીખ દરમિયાન જે લોકો મતદાન કરીને પોતાની આંગળીનું ઇન્સાન તક બતાવશે એમને ફૂડમાં સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને લોકોને આ જાગૃતિના ભાગરૂપે સરકારની આ પહેલમાં હોટલ એસોસિએશન ખૂબ જ બિરદાવે છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેવી અપીલ હોટલ એસોસિએશન કરે છે